હવે માનનીય મેયર શ્રી આશિતભાઈ વોરા સાહેબ આપણને આશીર્વચન કહેવાય કે શિક્ષણની વાત કહેવાય કે વિદ્યાર્થીઓ માટે જે કંઈ હોય એમની પાસે એનું જે ભાથું છે એ આપણને ઉપસ્થિત વિદ્યાર્થીઓ મિત્રોને આપશે. ડૉક્ટર વોરા સાહેબ. જ્ઞાન ગંગા એજ્યુકેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હમણાં જ મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત હતા એ સૌ મહાનુભાવો, મનીષી દોશીભાઈ, જયેશભાઈ, મંગલ કાકા, વિષ્ણુભાઈ પુરાણી સાહેબ, જયેશભાઈ, વાલીઓ અને વાલા વિદ્યાર્થી મિત્રો, કહ્યું એમ સંખ્યા ઓછી છે પણ જ્યારે જ્ઞાનની વાત કરવાની હોય ત્યારે એમાં સંખ્યાબળ એ ધ્યાનમાં લેવામાં આવતું નથી. જે રીતે જ્ઞાન ગંગા દ્વારા વિદ્યાર્થીઓને જુદી જુદી ટેકનિક્સ દ્વારા અને ખાસ કરીને મેં એની વિશેષતા જોઈ એમાં માઇન્ડ પાવરની જે વાત છે, મિત્રો બહુ લાંબી વાત નહીં કરું, તમારે અહીં 2-3 સેશન્સ ચાલવાના છે, કદાચ 1-2 સેશન જોયા હોત તો પણ મને વધારે ખ્યાલ આવત અને મને પણ આ બાબતનો ઇન્ટરેસ્ટ ઘણો હોય છે કે માઇન્ડ પાવર વધારવા માટે શું કરવું. મિત્રો, ખાસ કરીને મારું એવું માનવું છે કે જીવનની અંદર કોન્સન્ટ્રેશન, ડેડિકેશન, ધ્યાન આ બધી બાબતોને બહુ મહત્ત્વ રહેલું છે જીવનમાં. તમે શિક્ષણ પ્રાપ્ત કરો એ બાબત અલગ છે, પરંતુ શિક્ષણ કેવી રીતે પ્રાપ્ત કરો છો, કારણ કે બધાના માઇન્ડની એક્સેપ્ટેબિલિટી, વિષયને પચાવવાની બાબત એ બધા માટે સમાન નથી હોતી. એમના બ્રોશરમાં આપ્યું છે કે બધાને માઇન્ડ બધાના સરખા જ હોય, બધાને વોલ્યુમ માઇન્ડનું સરખું જ આપ્યું હોય, પરંતુ એનો ઉપયોગ કઈ રીતે કરવો. એને ખૂબ સરસ વાત છે કે પ્રાર્થનાથી જ શરૂઆત કરી, પ્રાર્થનાના પહેલા જ શબ્દો સાંભળો તો એમાંથી જીવનની વાતો જે આચરણમાં મૂકવાની જે શરૂ થઈ જાય કે ઇતની શક્તિ હમે દેના દાતા મન કા વિશ્વાસ કમઝોર હોના, મને કશું ના આવડે પણ મારો સેલ્ફ કોન્ફિડન્સ છે એ ઓછો ના થવો જોઈએ. અને એ જે વિચાર મૂર્તિમંત કરવાનો છે ને આ જીવનમાં વિદ્યાર્થીઓએ, મહત્ત્વની બાબત એ છે. ગ્રેજ્યુએટ થવું, શિક્ષણ પ્રાપ્ત કરો, ડૉક્ટર, એન્જિનિયર, આઈએએસ ઓફિસર, એ અલગ બાબત છે કે આપણે આપણા વિષયની અંદર પારંગત થઈએ, ભણીએ, પરંતુ સેલ્ફ કોન્ફિડન્સ, તમે જુઓ આજે ઘણા લોકો એવા છે કે પૂરો અભ્યાસ નથી કર્યો તેમ છતાં પણ પોતાના ક્ષેત્રની અંદર, પોતાને જે ગમતું ક્ષેત્ર છે એમાં ખૂબ આગળ નીકળી ગયા છે. એમાં આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત લો કે સચિન તેંડુલકરની વાત લો કે આપણે ધીરુભાઈ અંબાણીની વાત લો, કોઈ પણ આ પ્રકારના ઉદાહરણો લો. એમણે કંઈ અભ્યાસ નહોતો કર્યો અને આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે તો એવું કહ્યું છે કે આ દેશનું ભવિષ્ય કોણ ઘડે છે ખબર છે, મજબૂત અહીંથી કોન્ફિડન્સ કે જે છેલ્લે બેન્ચ ઉપર બેઠો બેઠો ભણતો હશે ને એ. એમણે ઓફિશિયલ સ્ટેટમેન્ટ કર્યું છે કે બહુ જ ભણેલો માણસ હોય એ જ દેશનો, સમાજનો, પરિવારનો, પોતાનો ઉદ્ધાર કરી શકે, જરૂરી નથી, પરંતુ સેલ્ફ કોન્ફિડન્સ બહુ મહત્ત્વની બાબત છે. પોતાનામાં જો આત્મવિશ્વાસ હોય તો વિશ્વાસ દ્વારા, ગમે તમે કરોળિયાનું જાળું જાણો છો ને, કરોળિયાનું જાળું, કરોળિયો ક્યારેક તમે ફ્રી હો ને ત્યારે જોજો, અત્યારે કદાચ ઘરમાં કરોળિયા નહીં થતા હોય એટલા ઘર લોકો સાફ રાખે છે, પરંતુ કરોળિયાનું જાળું એક વાર બાંધે, 2 વાર 3 વાર કન્ટિન્યુઅસ પ્રયત્ન કરે અને છેલ્લે એ જાળું બાંધીને જ રહે. અને એના ઉપરથી આપણા જીવનનું આખું ઉદાહરણ, કરોળિયા
મુજબનું જીવન હોવું જોઈએ એના ઉપરના કેટલાક પુસ્તકો બહાર પડ્યા છે, સેલ્ફ કોન્ફિડન્સ પરના. અને એ કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે આપણે શરૂઆતથી જ એ રીતના સંસ્કારો સિંચન કરવું જોઈએ. અને ખાસ કરીને વાલીઓ છે ત્યારે કે બાળકની રુચિ શેમાં છે એનું પહેલાં મહત્ત્વનું ધ્યાન એમાં કે બાળકને રુચિ સાયન્સ છે, મેથ્સ છે. આજના મા બાપ પહેલેથી જ તારે ડૉક્ટર થવાનું છે, તારે એન્જિનિયર થવાનું છે, આ જ વાત મનમાં મૂકી દે છે અને એટલી બધી કેર કરતા હોય છે. અમારા સમયમાં અમારા ઘણી વડીલો છે, અમારા સમયમાં માતા પિતાને ખબર પણ ન હોય કે દીકરો અમારા સાહેબ કોણ છે ને શું ભણીને આવે છે, ને દફતર આવે એટલે ફેંકીને રમવા જતો રહે. આજના મા બાપો બાળકને સ્કૂલે લેવા જાય ને ત્યારે બાજુવાળા એની જોડે બેન્ચ પર બેઠો હોય ને એનું લેસન જોઈને લખે કે મારા છોકરાએ બરાબર લખ્યું છે કે નહીં. તમે જોજો સ્કૂલ છૂટતી હોય ને ત્યારે મા બાપ પોતે બાજુવાળાની નોટ ઉતારતા હોય છે, આટલા બધા સેન્સિટિવ થઈ ગયા છે. અને એટલા બધા સેન્સિટિવ ને એટલા બધા છોકરાને રેપ કરી રાખે છે, એટલા બધા આવરણમાં રાખે છે. પહેલાં અમારા સમયની અંદર શિક્ષકે ઘેર માર્યું હોય ને, કંઈક તોફાન કર્યું હોય, સ્વાભાવિક અમારા જેવા છોકરા તોફાની જ હોય, તો શિક્ષકે માર્યું અને ઘેર જઈને ફરિયાદ ના કરાય. જો ફરિયાદ કરી તો શું થાય, અહીં બેઠા છે વડીલો, બીજી બે પડે આપણને, સાચી વાત છે ને, કે તે હું કંઈક કર્યું જ હશે. અને એની જગ્યાએ આજે માર્યું હોય તો એ મા બાપ યુદ્ધે ચડીને સ્કૂલની અંદર મારવા જાય છે, શિક્ષકને મારવા જાય કે તમે મારા છોકરાને હાથ કેમ ઉપાડ્યો, એના પિતા મારતા છે, એની મા મારતી છે, તમે કેમ મારો છો. આખું વાતાવરણ બદલાઈ ગયું છે. પણ આજે સેલ્ફ કોન્ફિડન્સની વાત છે, શિક્ષણની વાત છે. ભણો ના ભણો, ભણવાનું એટલું જ મહત્ત્વનું છે, પણ સાથે સાથે કોન્ફિડન્સ સાથે ભણો. હું તમને કોઈનો ઉદાહરણ નથી આપતો, મારું જ ઉદાહરણ આપું છું. મેં બરોડામાં બીટેક કર્યું છે અને હું ત્યાંની યુનિવર્સિટીની અંદર મારો રેન્ક હતો. મેથ્સ મારું બહુ કાચું પહેલેથી, પણ બરાબર મહેનત કરું, એક વાર, બે વાર, ચાર વાર, છ વાર તો યાદ રહે નહીં. અને પ્રી સાયન્સનું બધી જગ્યાએ મારો દાખલો આપતા જરાય શરમાતો જ નથી. પ્રી સાયન્સની અંદર અમારે વખતે પ્રી સાયન્સ હતું 11+4, અને પ્રી સાયન્સની અંદર મેથ્સમાં 70 માર્કના બે પેપર આવે, પેપર 1 પેપર 2. અને એ 70 માર્કના પેપરની અંદર 140માંથી હું અત્યારે એન્જિનિયર છું, કેટલા માર્ક આવ્યા છે કોઈ કહે, ગેસ કરે? 140 માર્કમાંથી આગળનો એકડો નહીં ને પાછળનું વિન્ડું નહીં, માત્ર 4 માર્ક્સ ફાઇનલ એક્ઝામમાં. અને આઈ વોઝ વેરી મચ કોન્ફિડન્ટ કે મને 4 માર્કથી 1 માર્ક ઓછો નહીં આવે ને વધારે નહીં આવે. નહીં, છોકરાઓને 100 માર્કનો કોન્ફિડન્સ હોય, મારે તો 1 માર્ક કાપે નહીં. મને પણ એવો કોન્ફિડન્સ હતો કે મારો 1 માર્ક કાપે નહીં, માત્ર 4 માર્કનું લખ્યું હતું ને સચોટ લખ્યું હતું, સાચું ડે મોર્ગન્સ લો હતો, સાચું લખ્યું હતું. પછી મારા શિક્ષકોએ ટકોર કરી કે યાર તું ભણવામાં આવો છું તો આ બધી એક્ટિવિટી કરે છે. એ વખતે મને ગાવાનો શોખ, યુવાનોની એક્ટિવિટી કરવાનું. એક વખત શિક્ષકે મને ટોક્યો કે વોરા તું આવું યાર, તને આટલા માર્ક આવે. મને થયું કે હું આટલું બધું કરી શકું છું, હું મારા ક્લાસને કંટ્રોલમાં રાખી શકતો હોઉં, મોનિટર હોઉં, અને મને આવું કેમ થાય. મેથ્સની પાછળ મહેનત કરી, કોન્ફિડન્સ એક વાર નહીં, બીજી વાર, ત્રીજી વાર દાખલા અનેક વખત ગણ્યા, અને છેવટે ફાઇનલ બીટેકની અંદર મારો યુનિવર્સિટીમાં 4થો રેન્ક હતો એન્જિનિયરિંગમાં. મારું કહેવાનું તાત્પર્ય માત્ર એ છે કે સેલ્ફ કોન્ફિડન્સ અને રિપીટેશન, સતત કોન્સન્ટ્રેશન પણ આ બાબતમાં એટલી જ મહત્ત્વની છે. કોઈ વસ્તુ યાદ ના રહેતી હોય, અત્યારે તમે મારી વાત સાંભળો છો ને તો ઘણાનું મગજ બીજે દોડતું હશે કે મારે જવાનું છે, આ મેયર સાહેબ તો બોલ્યા બોલવા માંડ્યા, હવે કેટલી વખત બોલશે એમ. જુદા જુદા જાતના વિચારો આવતા હોય, વિદ્યાર્થીઓને બીજા વિચારો આવતા હોય કે સાંજે આજે રમવા જવાનું છે, આજે ફલાણાની પાર્ટીમાં જવાનું છે, રવિવાર છે. મધર ફાધર એમ વિચારતા હશે કે બહેનો વિચારતા હશે ઘેર જઈને રસોઈ કરવાની છે. કોન્સન્ટ્રેશન, જે વિષય ચાલતો હોય એ વિષયની અંદર સતત કોન્સન્ટ્રેશન રાખવું. અને એને જ કારણે હવેના દિવસોમાં જ્યારે મલ્ટિપલ એક્ટિવિટી આ શહેરમાં, આ સમાજમાં થઈ ગઈ છે, લોકો મલ્ટિપલ એક્ટિવિટી, ક્રિકેટ રમતા હોય ને, કોમ્પ્યુટર રમતા હોય ને, વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈને ભણવામાં હોય છે, અને તમે જુઓ લોકો પણ નોકરી ઉપર બીજા ધંધા કરતા થઈ ગયા, કારણ કે દેખાદેખીને કારણે વધુ પૈસા કેમ કમાવા એ તરફ લોકોનું ધ્યાન ગયું.
અને એને કારણે મલ્ટિપલ એક્ટિવિટી કરતા થઈ ગયા, જેને કારણે કોન્સન્ટ્રેશન ઓછું થયું, માનસિક તણાવ વધ્યો, સામાજિક તણાવ વધ્યો, સામાજિક બેલેન્સ કરતા થઈ ગયા કે પહેલાંને ત્યાં ઓડી ગાડી આવીને મારે ત્યાં હજી ફ્રન્ટી ચાલે છે. આ કોમ્પિટિશન શરૂ થઈ, અમારા સમયમાં આવી કોમ્પિટિશન હતી. અને એ સમયે મગજનું બેલેન્સ રાખવું સ્ટુડન્ટ્સમાં પણ, એટલા માટે કહું છું કે વિદ્યાર્થીઓને પણ એકબીજા માટે, પહેલાં પાસે આઈફોન છે, મારી પાસે ફોન નથી, દસમાના છોકરા અત્યારથી મોબાઈલ માગતા થઈ ગયા છે. આ પ્રકારનું માનસિક તણાવની અંદર ધીમે ધીમે સમાજ ઘસેડી રહ્યો છે ત્યારે મેન્ટલ કોન્સન્ટ્રેશનની એટલી જરૂર છે. અને એને જ કારણે આ બધા નવા નવા શરૂ થયા છે, ધ્યાન યોગ શિબિરો, રવિશંકર મહારાજજીનું જે લેસન આપે છે 5 દિવસનું 10 દિવસનું, જીવન જીવવાની કળા, આ બધું શેના માટે જરૂરી છે? એક્સરસાઇઝ, પહેલાંના સમયમાં આટલી બધી એક્સરસાઇઝ માટે અવેરનેસ નથી, પણ એનું એકમાત્ર કારણ છે કે હવે કોમ્પિટિશનનો જમાનો આવ્યો છે. અને આ કોમ્પિટિશનના જમાનામાં સસ્ટેન થવા માટે, આ સમાજમાં સસ્ટેન થવા માટે આ બધી વસ્તુઓની બહુ જ આવશ્યકતા છે. પરંતુ મેં કહ્યું ને વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વિષય પ્રત્યેનું કોન્સન્ટ્રેશન, હું મારી એક બે ઉદાહરણ આપીને પૂરું કરીશ. આજે હું આ સ્થાન પર ઊભો છું એઝ અ મેયર. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પહેલાં હું ઓક્ટોર કમિટીનો ચેરમેન હતો, અને ઓક્ટોર કમિટીના ચેરમેન તરીકે જ્યારે મારી નિમણૂક થઈ, ડિક્લેરેશન થયું કે તમને ઓક્ટોર ખાતું આપવામાં આવે છે, મેં પાછલા 10-12 વર્ષોમાં, એ વખતે હું 12-1 વર્ષનું મારું પોલિટિકલ કેરિયર હશે, એક પણ દિવસ ઓક્ટોરનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરેલો નહીં. અને સીધો મને ઓક્ટોર ચેરમેન તરીકે પોલિટિક્સમાં આવું જોઈએ, સીધા બેસાડી દે. પણ ત્યાં બેઠા પછી તમારે એ જગ્યાને યથાર્થ બનાવવી પડે, લોકોને એમ લાગવું જોઈએ કે ના તમે બેસાડ્યા છે, બરાબર બેસાડ્યા છે. નિમણૂક થયા પછી 15 દિવસની અંદર, હું મારા વખાણ નથી કરતો, હું માત્ર તમને એક શીખ આપું છું, 15 દિવસની અંદર ઓક્ટોર ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓને બોલાવીએ, 15 દિવસ પછી નિમણૂક થાય ઓફિશિયલ, બધા જ અધિકારીઓને બોલાયા, એમની સાથે ચર્ચા કરી, એ ફોર્મ શું છે ને, ઈ ફોર્મ શું છે ને, બધું જ એમ પાસ શું છે, એકે એક નાકાનું ચેકિંગ કરી લીધું. જ્યારે મારી નિમણૂક ઓક્ટોર કમિટીના ચેરમેન તરીકે થઈ, એ દિવસે હું સમગ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓક્ટોર ડિપાર્ટમેન્ટમાં સૌથી વધુ જાણનારો વ્યક્તિ હતો કોર્પોરેટરમાં, મને બધી જ બાબતની ખબર હોય. જ્યારે બેઠા ત્યારે વિથ કોન્ફિડન્સ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસનો ચેરમેન થયો, ત્યારે મેં અગાઉ ક્યારે બસનો પ્રોબ્લેમો સોલ્વ નહોતા કર્યા, પ્રશ્નો જ આવે નહીં, કારણ કે મણિનગર વિસ્તાર એટલે બધી જ બસો ત્યાં મળતી હોય, સ્ટેશન હોય એટલે બસો પેસેન્જર માટે મળતી હોય. પણ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં આવ્યા પછી 6 મહિનાની અંદર સમગ્ર અમદાવાદ શહેર કૂંદી વળ્યો, કેટલા રૂટ, કઈ બસ સ્ટેન્ડ, કેટલું ડીઝલ વપરાય, કઈ બસમાં કેટલા પેસેન્જર આવે ને, પૂરેપૂરો અભ્યાસ. મારું કહેવાનું એકમાત્ર તાત્પર્ય એ છે કે જે સબ્જેક્ટ તમને સોંપવામાં આવે, પૂરેપૂરા કોન્સન્ટ્રેશનથી જો આપણે કરીએ, અને એ જ તમારો માઇન્ડ પાવર છે, માઇન્ડ પાવર વધારવાની. ગમે મેં આ લિટરેચરમાં જોયું હતું, દોશી ભાઈ જે લિટરેચર આપ્યું છે એમાં, કે તમે તમારા મગજનો 10% ભાગ જ વાપરો છો, બાકી 90% ભાગ વાપરતા જ નથી. વાંચતા એ ત્યારે મગજ બહાર દોડતું હોય છે, પણ એને કોન્સન્ટ્રેટ કરવું અને રિપીટેશન, કન્ટિન્યુઅસ એકની એક વાતને રિપીટ કરી, અને જો એ સબ્જેક્ટ ઉપર 100-100% પ્રભુત્વ આવી જાય, તો હું એન્જિનિયર કેવી રીતે થયું? હું બરોડા કલા ભવનની અંદર બીટેક થયો, એ કેવી રીતે થયું? જો મને પ્રી સાયન્સની અંદર માત્ર 4 માર્ક આવતા હોય, ઓનલી બાય કોન્ફિડન્સ, મને એમ થયું કે ના મારે તો આ કરવું જ જોઈએ. એક વખત, બે વખત રિપીટેશન, બધાને એક વખતે યાદ રહે. મારા ઘણા મિત્રો એવા છે, મારો એક મિત્ર છે મારી સાથે ભણતો હતો, એનું નામ છે ડૉક્ટર કેતન શુક્લ, એ અત્યારે IFS છે, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ થયેલો છે, એ અમે જોડે જ ભણતા બેન્ચ પર. એ એક વખત વાંચે ને યાદ રહી જાય, અને હું 10 વખત વાંચું તો યાદ ના રહે, કારણ કે મગજ બીજે દોડ્યા કરતું હોય, તોફાનોમાં દોડતું હોય, નાનપણથી તોફાની સ્વભાવ, અને એનું એકદમ કોન્સન્ટ્રેટેડ નેચર. પણ આપણે મહેનત વધારે કરવી પડે. અને એ BSc થયા પછી મેડિકલમાં ગયો, તમે વિચાર કરો, BSc કર્યું બાયોલોજી સાથે, પછી મેડિકલમાં ગયો, ત્યાં ડૉક્ટર થયો, ને પછી ઇન્ડિયન ફોરેન સર્વિસની એક્ઝામ આપી. હમણાં મને એક સ્પોર્ટ્સ ક્લબમાં મળ્યો હતો, ત્યારે મને કીધું, અસિત મેં અત્યાર સુધીમાં 14,000 ચોપડીઓ વાંચી ગાડી છે, અને મને એક એક ચોપડી તું કહે ને તો 15મા પાને શું લખ્યું તો બધી ચોપડીનું કહું. એટલે ઈશ્વરે બધાને સરખી શક્તિ આપી નથી, અધરવાઇઝ પહેલો બીજો ત્રીજો નંબર જ ના હોય, પણ આપણો સેલ્ફ કોન્ફિડન્સ અને મહેનત, પૂરેપૂરું ડેડિકેશન, સબ્જેક્ટ પ્રત્યેની પ્રામાણિકતા. હું કોઈ પણ જગ્યાએ કહું છું કે મારે
કોઈ સંસ્થામાં લેક્ચર કરવાનું આવે છે, કાં તો હું મારા કાઉન્સિલર મિત્રોને કહેતો છું કે આ સમાજની અંદર, આપણા પરિવાર હોય, સમાજ હોય કે તમારી કોઈ પણ નોકરીની કોઈ જગ્યા હોય, એ જગ્યામાં બે જ કારણોસર એ સંસ્થા અથવા સમાજ ટકી રહે છે. એક, દેટ ઇઝ ડેડિકેશન. એ સબ્જેક્ટમાં પૂરેપૂરું ડેડિકેટ થઈ જવું, ખૂંપી જવું અંદર. અમે દાખલા તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યારે એક એક સબ્જેક્ટની અંદર ઊંડા ઉતરીને વિચાર કરે છે કે આને કેવી રીતે સોલ્વ કરી શકાય. અને બીજું, પ્રામાણિકતા, નક્ષિક પ્રામાણિકતા કે મારે આ કરવું છે. ઇન્ટિગ્રિટી એન્ડ ડેડિકેશન, એ જો બે જીવનમાં આવે, ક્યારે આવે કે એવો આપણે કોન્ફિડન્સ ડેવલપ કરીએ. જાતે ઇતની શક્તિ હમે દેના દાતા, મન કા વિશ્વાસ કમજોર ન. કોઈ વસ્તુ અશક્ય જ નથી, બધી જ વસ્તુ આવડે, બધું જ આપણે કરી શકીએ. માત્ર માત્ર કોન્ફિડન્સની જરૂર છે. આવો કોન્ફિડન્સ લઈ અને જ્ઞાન ગંગા દ્વારા જે સંસ્કારો આપવામાં આવે, એ સંસ્કારો લઈ વિદ્યાર્થીઓ તમારું ભવિષ્ય ઉજ્જવળ કરો. માતા પિતાની જે અપેક્ષા છે એ પૂર્ણ કરો. એ જ અપેક્ષા સાથે મને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર મેયર સાહેબ. ઓછું અને મીઠું બોલવું એ મેયર સાહેબનો સ્વભાવ છે, અને ખૂબ ઓછું બોલીને વધુ કામ કરે છે. શહેરને જે લાભ મળ્યો છે એમાં એમની જે સકારાત્મક વિચારસરણી છે અને ટીમવર્કથી કામ લેવું, નાનામાં નાનો જે પટાવાળાની આપણે કહીએ સેવકથી લઈને કોઈ પણ અધિકારી હોય, મ્યુનિસિપલ કમિશનર સાહેબજી હોય કે રાજ્ય સરકારના મંત્રીમંડળમાં હોય, કોર્પોરેટરમાં હોય, નાનામાં નાની વ્યક્તિ, મારો વ્યક્તિગત અનુભવ અને મને જેટલું નોલેજ છે એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ એમની પાસે ગયું હશે સાચી કે ખોટી રજૂઆત લઈને, એને ખૂબ શાંતિથી સાંભળી અને એને ઉત્તર આપવો એ વોરા સાહેબની સ્વભાવની ખાસિયત છે. સમાજને અને રાજ્યને આપની પાસે ખૂબ મોટી અપેક્ષાઓ છે, ભવિષ્યમાં પણ એવી સેવાનો લાભ મળશે દરેકને. અને જ્ઞાનગંગા એજ્યુકેશન પરિવાર માટે જે શુભેચ્છા દર્શાવી, એમને સેલ્ફ માઇન્ડ પાવર ટેકનોલોજી શું છે પોતાના સ્વાનુભાવથી રજૂ કર્યું કે ભાઈ ભૂતકાળમાં શિક્ષણની અંદર નબળાઈ હતી, એને કેવી રીતે સુધારી, કેવી રીતે ગોલ સેટિંગ કર્યો, પોતાનું દરેક કામ કેટલી પ્રમાણિકતાપૂર્વક, કેટલી નિષ્ઠાથી અને કામની અંદર ઊંડા ઉતરીને એ વિષયની જાણકારી લઈને કેવી રીતે કરે છે એમને જણાવ્યું, અને આપણે સૌ તેના સાક્ષી પણ છીએ. અમદાવાદના વિકાસમાં એમની બહુ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. હું આ સ્થળેથી જ્ઞાનગંગા એજ્યુકેશન પરિવાર વતીથી અહીં ઉપસ્થિત રહેવા બદલ, એમના વિચારો વ્યક્ત બદલ અને શુભકામના પાઠવવા બદલ આભાર વ્યક્ત કરું છું. અને હવે